आईपीएस हसमुख पटेल ने एक दिवस ना प्रधानमंत्री बनावामां आवे तो तमे शुं चेन्ज करो? पोलीस कारण वगर कोईनी उपर हाथ उपाड़ी शके? कोई पॉलिटिशियन क्यारे कोई दबाण करे तमारी कामगिरी में? ये छक्का लगाया हाँ, उन्होंने घुमा दिया और गैंग जा रही है बाउंड्री बाउंड्री की और उसके पीछे दो खिलाड़ी बहुत एक्साइटमेंट साथ है कहता है कि यूपीएससी नी एग्जाम नो विचार केवी रीते आप तो सौराष्ट्र नो अनुभव केवो रह्यो तमारो? गाममांथी एवुं थवा माँड्युं के कोई आवीने बाळकने उपाड़ी जाय छे, એટલે લગભગ 20-25 દિવસ એવું ચાલ્યું. અમને ફોન આવે કંટ્રોલ રૂમમાં કે અહીંયા બાવા આવ્યા છે, છોકરાને લેવા આવ્યા છે. પણ અમે એને એટલી ગંભીરતાથી લેવાનું રાખેલું કે ગમે ત્યારે રાત્રે 2 વાગે પણ ફોન આવે તો હું પોતે પણ જતો હતો. થેન્ક યુ સો મચ સર, સૌથી પહેલાં તો અમને ટાઈમ આપવા માટે. મારો સૌથી પહેલો સવાલ એ છે કે હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે મને અમારા રિપોર્ટરે પણ કહ્યું અને મને જાણવા મળ્યું કે તમે વચ્ચે થોડો સમય રજા પર હતા, તો મારો સવાલ એ જ છે કે રજા લેવી જ્યારે સતત તમે કામ કરતા હો એવા સમયમાં રજા લેવી કેટલી જરૂરી છે, અને બીજું કે આઈપીએસને જ્યારે રજા લેવી હોય તો એના માટે કોઈ અલગ પ્રોસિજર હોય? એટલે રજાનું એવું છે કે કોઈ પણ વ્યવસાયમાં આપણે કામ કરતા હોઈએ તો વ્યક્તિનું જીવન માત્ર વ્યવસાય પૂરતું મર્યાદિત નથી, એના પોતાના એની કુટુંબ છે, પોતાની વ્યક્તિગત જિંદગી છે, એના માટે એને સમય જોઈએ. એટલે જુદા જુદા કારણોસર વ્યક્તિએ રજા લેવાની થાય અને એટલા માટે જ આપણે ત્યાં રજાની વ્યવસ્થા હોય છે. અને આઈપીએસ અધિકારી માટે રજાના કોઈ ખાસ નિયમો નથી. બીજું, વ્યક્તિ લાંબા સમય કામ કરતા હોય તો એમાં રિલેક્સ થવા માટે પણ એક રજાનો ભૂમિકા રહેતી હોય છે, જેથી કરીને વળી અસરકારકતાથી કામ કરવા માંડે. અને આઈપીએસ માટે અલગ પ્રોસિજર? આઈપીએસ માટે અલગ પ્રોસિજર નથી. સરકારના જુદા જુદા સ્તરના લોકો માટે એના ઉપરી અધિકારીઓ રજા મંજૂર કરતા હોય એમ આઈપીએસના કિસ્સાની અંદર સિનિયર કક્ષાએ સરકારમાં જતી હોય છે, જુનિયર આઈપીએસ અધિકારીઓના કક્ષાએ ડીજીપી સુધી રજા મંજૂર થતી હોય છે. આમ તો સરે ઘણા બધા ઇન્ટરવ્યુમાં જવાબ આપ્યો છે, પણ આપણે બધું જ જાણવું છે એમના વિશે, એટલે આપણે પહેલેથી શરૂઆત કરીએ છીએ. સર, બનાસકાંઠાના બાલુંદ્રા હોય કે ઇકબાલગઢ હોય, એ ગામમાં ઉછરેલા એક છોકરાને આઈએએસ આઈપીએસ કે યુપીએસસીની એક્ઝામનો વિચાર કેવી રીતે આવ્યો? એટલે વિચારમાં એવું છે કે આમ જ્યારે હું બનાસકાંઠામાં હતો ત્યારે ત્યાં 2 એવા કલેક્ટર આવ્યા, એક જોસ કરીને હતા અને એક એફ જેસોલ કરીને હતા. બંને લોકોએ જે કામ કર્યું એમાં હું જ્યારે નાનો હતો, લગભગ 5મા-7મામાં ભણતો હોઈશ, ત્યારે ઘણી બધી એમના વિશે વાયકાઓ સાંભળેલી. અને એટલે મનમાં એવું થયું કે કલેક્ટર થવાય, પણ પછી સાથે સાથે એક ગામડાના વ્યક્તિની જે મર્યાદા હોય એવું હતું કે ભાઈ આપણે ગામડામાં ભણ્યા, ગુજરાતી માધ્યમમાં ભણ્યા અને આ પરીક્ષા તો અંગ્રેજીમાં થાય, આપણે ના આપી શકીએ, એટલે એના વિશે વિચારેલું નહીં. પણ જ્યારે વડોદરામાં હું એન્જિનિયરિંગમાં ભણતો હતો ત્યારે આકસ્મિક રીતે હર્ષવર્ધન ગુજ્જર કરીને એક વિદ્યાર્થી એ વખતે પરીક્ષા આપતા હતા, એમને મળવાનું થયું અને એમને સ્વાભાવિક રીતે મેં એવું કહ્યું કે આ પરીક્ષા તો બહુ અઘરી હોય છે, અંગ્રેજીમાં થાય છે. એટલે એમનો એટલો બધો આત્મવિશ્વાસ હતો, એ પણ મારી જેમ જ ગામડામાંથી આવે છે, તો એમનો આત્મવિશ્વાસ એવો જોરદાર હતો કે એ એમનો પહેલો પ્રયત્ન આપી રહ્યા હતા. અને એમણે મને કહ્યું કે આ પરીક્ષા તો ગુજરાતીમાં અપાય છે, એનો ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં થાય છે, એમાં ગ્રુપ ડિસ્કશન હોતું નથી. એટલે એના કારણે મને આમ તો ઈચ્છા તો હતી જ, એટલે જ્યારે આ એક મર્યાદા, એક અવરોધ મનમાં હતો એ દૂર થઈ ગયો, એટલે મેં પણ પરીક્ષા આપવાની શરૂઆત કરી. સર, તમને એવું લાગે છે કે આપણા ગુજરાતમાં યુપીએસસીનો ક્રેઝ થોડો ઓછો છે? મતલબ યંગસ્ટર્સ જે છે એ યુપીએસસી પ્રત્યે એટલા કદાચ જાગૃત નથી અથવા તો એ લાઇનમાં જવા નથી માંગતા, એવું તમને લાગે? બિલકુલ સાચી વાત છે. અમારા વખતમાં તો 2-3-4 વર્ષે 1-2 જણ પાસ થતા, અત્યારે આ વર્ષે આખી પરીક્ષામાં 16 લોકો પાસ થયા છે, એમાં હું માનું છું ત્યાં સુધી આઈએએસમાં કોઈ પાસ થયું નથી. એટલે ગુજરાતમાં આ પરીક્ષા ઓછા પ્રમાણમાં અપાય છે, અને જ્યારે પરીક્ષા ઓછા પ્રમાણમાં અપાવતી હોય તો ત્યારે એક જે માહોલ બનવો જોઈએ, માહોલ ન બનવાના કારણે પણ ગુજરાતમાંથી બહુ ઓછા પ્રમાણમાં બીજા રાજ્યોની સરખામણીમાં ઓછા લોકો આ પરીક્ષા આપે છે. તો સર, મારો ત્રીજો સવાલ એ છે, જો હું ખોટો ના આવું તો તમારા ફાધર એ આયુર્વેદના ડૉક્ટર હતા અને તમારા મધરે ટીચર હતા, તો બંનેનું સમાજમાં કોન્ટ્રીબ્યુશન છે. એક ડૉક્ટર હોય એનું પણ સમાજમાં કોન્ટ્રીબ્યુશન, એક ટીચરનું પણ સમાજમાં કોન્ટ્રીબ્યુશન હોય, અને તમે આઈપીએસ તો તમારું પણ સમાજમાં કોન્ટ્રીબ્યુશન છે. હું એવું ના કહું કે કોનું વધારે અને કોનું ઓછું, પણ શું તમને ક્યારે એવો વિચાર ના આવ્યો કે હું ડૉક્ટર બનું મારા પિતાજીની જેમ કે પછી ટીચર બનું માતાજીની જેમ?
એટલે મારા માતા તો હું મારા જન્મ પછી થોડા સમય સુધી જ અમને શિક્ષક તરીકે કામ કર્યું. એટલે શિક્ષકનો તો એ રીતે વિચાર નહોતો આવ્યો. સ્વભાવે હું શિક્ષક છું, પરંતુ પિતા ડૉક્ટર હતા એટલે મને ડૉક્ટર થવાની જ ઈચ્છા હતી, કારણ કે એ જે રીતે ગામડામાં કામ કરતા હતા એટલે એ રીતની ઈચ્છા હતી જ. પરંતુ 12મા ધોરણમાં મને લગભગ 4-5 માર્ક્સ ઓછા થયા એટલે મને મેડિકલમાં ગુજરાતમાં એડમિશન મળ્યું નહીં. અને એ વખતે ગુજરાત બહાર જઈને મેડિકલમાં એડમિશન લઈ શકાય એવો તો ત્યારે અમારા જેવા ગામડાના માણસ વિદ્યાર્થી માટે એ વિચાર જ નહોતો. એટલા માટે હું મેડિકલમાં નહીં જઈ શક્યો. ત્યારે બહુ અફસોસ થયેલો, પણ મને લાગે છે કે એના કારણે નવી દિશાઓ ખુલી. અચ્છા, મેં એક ઇન્ટરવ્યૂ તમારું જોયું હતું અને એમાં તમે એવું કીધું હતું કે પહેલી વાર જ્યારે તમને ખબર પડી કે તમે આઈપીએસમાં સિલેક્ટ થયા છો એક્ઝામ ક્લિયર કરીને, તો તમે નિરાશ થયા હતા. બિલકુલ. એવું શેના માટે? કારણ કે મારે, મેં કહ્યું એમ, કલેક્ટર વિશે જ સાંભળ્યું હતું. હા, આઈએએસ થવું હતું. આ પરીક્ષાની અંદર સૌથી સારી રેન્ક જેને આવે છે બધા આઈએએસમાં લેતા હોય છે. બહુ આઈએએસ વિશે એનાથી વધારે બહુ ખબર હતી એવું નહોતું, એટલે સ્વાભાવિક રીતે આઈએએસમાં ના મળ્યું એટલે વખતે હું નિરાશ થયેલો. બીજું, પોલીસ વિશે હું કંઈ જાણતો જ નહોતો. બરાબર છે. એટલે ઇવન મેં જે એની અમારે જે ક્રમ આપવાનો હોય છે પસંદગીનો, એની અંદર આઈપીએસનો ક્રમ હું બહુ પાછળ આપતો હતો. પરંતુ એ વખતે એવું થયું કે મેં પહેલાં એમને એમ ક્રમ લખી દીધો, કારણ કે પરીક્ષા પૂરી, મતલબ જ્યારે રિઝલ્ટ આવે ને એના પછી 10 દિવસ સુધીમાં તમે એનો ક્રમ બદલી શકો એવું પહેલાં જોગવાઈ હતી. એ વખતે નિયમ બદલાઈ ગયો અને મને નિયમની ખબર રહી નહીં કે આ બદલાઈ ગયો છે. એટલે મને એમ કે પાછળથી બદલી દઈશું, અને મેં પાછળથી યુપીએસસીને લખ્યું પણ ખરું કે મારે આઈપીએસમાં નથી જવું, પણ યુપીએસસી કહ્યું કે નહીં, હવે તમે ક્રમ બદલી શકો નહીં. ઓકે. અચ્છા, જેમ આપણે કીધું, તમે પણ કહ્યું કે હજુ યુવાનોમાં થોડું ક્રેઝ ઓછો છે લોકોને યુપીએસસી પ્રત્યે, પણ તમે જ્યારે એક્ઝામ આપી એ સમય અને અત્યારનો સમય, એમાં કંઈ તમને ફરક લાગે છે? ઘણો બધો ફરક છે. અત્યારે ને એ વખતમાં, એ વખતે મેં કહ્યું એમ, બહુ જ ઓછા લોકો પાસ થતા હતા. અને એટલે કે 93માં આઈ થિંક, મને અત્યારે યાદ નથી, પણ લગભગ દર વર્ષે, દર 2-3 વર્ષે 2-3 લોકો પાસ થતા હતા એવું થતું હતું. 92માં 4 લોકો પાસ થયા હતા, 4 લોકો આઈએએસમાં હતા. પણ ક્યારેક એવું થાય કે વચ્ચે 2-3 વર્ષ સુધી કોઈ પાસ ના થાય એવી સ્થિતિ હતી. પાસ થાય તો એની કોઈ નોંધ પણ નહોતી લેવાતી. જ્યારે દાખલા તરીકે આ વખતે 16 લોકો પાસ થયા છે, એનો સન્માન સમારંભ પણ અહીંયા સ્પીપાએ, કે એના ભૂતકાળના જે એલ્યુમિની છે એમણે કર્યો. એટલે અત્યારે એના વિશેની જાગૃતિ તો ઘણી વધી છે. ઇવન સરકારમાં બીજી નોકરીઓમાં પણ, પહેલાં એક વખત પોલીસની ભરતી માટે મેં એવું સાંભળ્યું છે કે પોલીસમાં કામ કરનારા લોકો ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી આવતા હતા, તો એમને બસ લઈને મોકલવામાં આવતા કે કોન્સ્ટેબલની ભરતી કરી આવો, તો એ લોકો મહારાષ્ટ્રથી કોન્સ્ટેબલ લઈ આવતા. અચ્છા. એક જમાનો એવો હતો અને એના માટે એ લોકો એક કોન્સ્ટેબલ કરી આવે તો કંઈક 1 રૂપિયો મળે કે એવું કંઈક પૈસા પણ એક્સ્ટ્રા આપતા હતા. બરાબર. પ્રોત્સાહન આવે. હા, એટલે એક વખતે આવું મેં સાંભળેલું છે. એટલે અમારા વખતમાં તો સરકારી નોકરી બહુ સરકારી નોકરીમાં જનારા લોકો બહુ ઓછા હતા. હવે એ પ્રમાણ બધે વધ્યું છે. આપણી ભરતીઓની અંદર જે ઉમેદવારોની સંખ્યા આપણે જોઈએ છે એ પ્રમાણ પણ બહુ મોટું થયું છે. તમને ક્યારે તમારી આર્થિક પરિસ્થિતિ નડી છે આ તમારું સપનું પૂરું કરવા માટે, અથવા તો આ લેવલ ઉપર, આ મુકામ પર પહોંચવા માટે? ના, જરાય નથી નડી. કારણ કે અમારી આર્થિક પરિસ્થિતિ એવી નબળી નહોતી, પણ સાથે સાથે અમારે એવા ખર્ચ પણ નહોતા. એટલે અમે ગામડાના નળિયાવાળા ઘરમાં અમે રહેતા હતા, અને અમારા 2 જોડી કપડાં હોય તો 3-4-5 વર્ષ ચાલી જાય એવી અમારી જીવનશૈલી હતી. એટલે એવી પૈસાની કોઈ એવી જરૂરિયાત ક્યારે અનુભવી નથી. અમારા ઘરમાં સાયકલ નહોતી, રેડિયો પણ બહુ મોડો આવ્યો, એટલે એવી કોઈ જરૂરિયાત, એટલે પૈસાની કોઈ એવી અગવડ નહીં લાગી. બીજું, ઘરનું વાતાવરણ એવું હતું કે જ્યારે મેં બીઈ પૂરું કર્યું અને પછી મેં નક્કી કર્યું કે મારે એમઈ કરવું છે, તો ઘરે કોઈએ પૂછ્યું નથી કે તમે એમઈ કેમ કરો છો, અથવા આપણે અત્યારે હવે ઝડપથી નોકરીએ લાગી જાઓ. અને એમઈ પૂરું કર્યા પછી સિવિલ સર્વિસની તૈયારીનું શરૂ કર્યું, ત્યારે પણ ઘરેથી કોઈ એવું કહ્યું નથી. એટલે એવું કંઈ અગવડ નથી નડી. બીજો એક સવાલ એ હતો સર કે સૌરાષ્ટ્રમાં બી, જો હું ખોટો ના હોઉં તો સૌરાષ્ટ્રમાં બી તમારું પોસ્ટિંગ હતું અને 30 વર્ષ જેટલી જર્ની છે તમારી, તમે ઉત્તર ગુજરાતના મૂળ, તો સૌરાષ્ટ્રનો અનુભવ કેવો રહ્યો તમારો? બહુ સારો રહ્યો. સૌરાષ્ટ્રનો અનુભવ એટલો સારો રહ્યો, મેં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે કામ કર્યું છે, તો બંને ક્ષેત્રો પોતપોતાની રીતે એક ઘણું બધું એમની પાસેથી શીખવાનું છે. એટલે કદાચ મને આમ એવું થવા માંડે કે બીજી વાર જન્મવું હોય તો સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતમાં જન્મે, એટલું મને સારો અનુભવ થયો છે. સૌરાષ્ટ્રમાં મેં સુરેન્દ્રનગર અને આઈ થિંક સુરેન્દ્રનગર સિવાય બધા જિલ્લામાં મેં કામ કર્યું છે, અને ત્યાંના લોકોમાં જે
એન્ટરપ્રિનરશિપ એટલે કે આગળ વધવાની જે ભાવના છે પ્લસ સંબંધ રાખવાની જે ભાવ છે બરાબર છે એ એક અદ્ભુત છે શીખવા જેવું હા અને એ જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર લોકોની જે સરળતા છે સાચા બોલાપણું છે એ અને સામાન્ય રીતે લોકો ઝઘડે નહીં એ જે દક્ષિણ ગુજરાતની માનસિકતા છે લોકોની એમ અને મોટાભાગે એ લોકો સંતોષી છે એકબીજાને જીવનમાં એ લોકો દખલ કરવામાં નથી માનતા એ પણ એમના જબરજસ્ત ગુણો છે એટલે બંને ક્ષેત્રોમાં મને કામ કરવાનો અવસર મળ્યો એ મને એક મારું સદભાગ્ય ગણું છું એવું આમ કહેવાય કોઈ ખોટું ના લગાડતા હું પણ ઉત્તર ગુજરાતનું બેકગ્રાઉન્ડ ધરાવું છું પણ ઉત્તર ગુજરાતના લોકો થોડા આખા બોલા હોય તો ક્યારે એવો કોઈ અનુભવ થયો સૌરાષ્ટ્રમાં કે બીજી જગ્યાએ કોઈ પોસ્ટિંગમાં કોઈ ખરાબ અનુભવ ના ના ગુજરાતના કોઈ લોકોમાં અનુભવ નથી થયો અને એમાં બનાસકાંઠા માટે પણ હું એમ કહીશ મારા વતનનો જિલ્લો છે અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાછું જુદું પડે છે એમાં રાજસ્થાનની સરહદ હોવાના કારણે કે કેમ પણ ઉત્તર ગુજરાતના લોકો બહુ જ માયાળુ છે હું જ્યારે 5-6 વર્ષ અમારું મૂળ વતન અમે એકચ્યુઅલી મહેસાણા જિલ્લાના પણ પિતા ત્યાં બનાસકાંઠામાં ડૉક્ટર તરીકે ગયા એટલે અમે ત્યાં રહેવા માંડ્યા તો અમારા વતનના લોકો ત્યારે આવતા ને ત્યારે હું આ વાત કરું છું મારી 5-6 વર્ષની ઉંમરે મેં એમના મોઢે સાંભળેલું કે અહીંના લોકો બહુ માયાળુ છે તો બનાસકાંઠામાં પણ લોકો ખરેખર એ રીતે માયાળુ તમને આદર આપે તમે આના માટે કંઈ સારું કર્યું હોય તો ક્યારે ભૂલે નહીં એનો બદલો આપવાની કોશિશ કરે એવા લોકો બનાસકાંઠામાં ઋણ ચૂકવે હા ઋણ ચૂકવે સર તમારું પહેલું પોસ્ટિંગ અને પહેલો કોઈ એવો અનુભવ જે તમને યાદ રહી ગયો હોય એઝ અ આઈપીએસ પોસ્ટિંગ તો મારું પહેલાં અમરેલીમાં થયું ત્યાં હું 2 મહિના માટે હતો પછી હું રાજકોટ જિલ્લામાં ગયો ગોંડલ તો ત્યાં અતુલ કરવલ સર સાથે કામ કરવાનું થયું અને એક એવા વ્યક્તિ કે જે પોલીસ અધિકારી તરીકે પણ બહુ મહાન અને વ્યક્તિ તરીકે પણ એટલે એમની પાસેથી હું ઘણું બધું શીખ્યો છું જેમ મેં કીધું કે યુપીએસસીનો ક્રેઝ નથી એમ ઇંગ્લિશનો બહુ ક્રેઝ છે અને તમે પહેલાં જ જવાબમાં મને કીધું કે ઇંગ્લિશ ના ફાવે તો થોડું ખચકાવાનું ના હોય તો અત્યારે જોવા જઈએ ને તો ઘણા બધા લોકો છે ને બી જાય છે ઇંગ્લિશ ના આવડતું હોય ને ક્યાંય બોલવાનું થાય તો ખરેખર ભાષામાં પણ ઇંગ્લિશને આટલું મહત્ત્વ આપવાની જરૂર એટલે પહેલી વસ્તુ તો અંગ્રેજીને મહત્ત્વ તો આપવું પડે એટલા માટે કે અંગ્રેજી વિશ્વની ભાષા થઈ ગઈ છે અંગ્રેજોએ બહુ દુનિયાના મોટા ભાગ ઉપર રાજ કર્યું કોલોનિયલ અને આપણા દેશમાં તો કર્યું છે એટલા માટે અંગ્રેજી ભાષા જાણવી જરૂરી છે અંગ્રેજી આજે વિશ્વ ભાષા જેવી થઈ ગઈ છે એટલે અંગ્રેજી ભાષા શીખવા માટે તત્પરતા રાખવી અને આપણે ત્યાં અંગ્રેજી ભાષા શાળાની અંદર કે કોલેજની અંદર સારી રીતે શીખવવામાં આવે એ માટેના અને આપણે જાહેરમાં બોલી શકીએ એ ક્ષમતા ગુજરાતી લોકોમાં કેળવાય એ જરૂરી છે પણ એવું કરવા માટે માતૃભાષા નાનું ફીલ કરવું હા માતૃભાષાને નાની ગણવી કે માતૃભાષાને અવગણવી એ જરાય યોગ્ય નથી મારી દ્રષ્ટિએ એટલે આજે ગુજરાતીઓમાં હું જોઉં છું અને ખાસ કરીને ગુજરાતી મીડિયા એની સામે મારી ખાસ ફરિયાદ છે કે જે રીતે છાપાઓમાં અને મીડિયાની અંદર અંગ્રેજી શબ્દોની ભરમાર વપરાય છે એના કારણે જાણે ક્યારેક તો બધા લોકોને એવું લાગવા માંડે છે કે એ રીતે આપણે અંગ્રેજી શબ્દો વાપરીએ છીએ કે એ માટેનો જાણે ગુજરાતી શબ્દ હોય જ નહીં એટલે જ્યારે કોઈ પણ પ્રજા પોતાની સંસ્કૃતિ પોતાની ભાષા કારણ કે ભાષા સાથે સંસ્કૃતિ પણ જોડાયેલી છે એટલે પોતાની ભાષા અને સંસ્કૃતિથી જે લોકો વિમુખ થાય અથવા એનો સન્માન ના કરે એ પ્રજાની પ્રગતિમાં અવરોધ આવે એ પ્રજા ધીરે ધીરે એનું પતન થાય તમે આપણે એક આમની આઈ થિંક ધૂમકેતુની વાર્તા હતી મોટા ભાગે અથવા તો રાવી પાઠકની વાર્તા હશે કે જેમાં ડભોઈની વાત છે અને એ એક કોઈક વિદેશી છે એનું નામ અત્યારે મને બહુ યાદ નથી આવતું પણ આઈ થિંક એ વાર્તાનું મથાળું વિનિપાત કરીને છે કે જે લોકો એ ત્યાંના જે છે એ પોતાની જે સંસ્કૃતિ માટે જે બેધ્યાન છે એના માટેની બહુ સરસ વાર્તા અમારે ભણવામાં પણ આવતી હતી એટલે અનુભવની મેં વાત કરી મારે સર તમને એ અત્યારે હું તમને બે અનુભવ વિશે પૂછવાનો છું મારું કોઈ એવું ઇન્ટેન્શન નથી હું તમને યાદ કરાવીને અનુભવ યાદ કરાવીને દુઃખી ફીલ કરાવું એ મેં સાંભળ્યા હતા તમારા મોઢે એટલે હું અનુભવ વિશે જાણવા માગું છું અને ખાસ કરીને તો લોકોને જાણવા મળે કિસ્સાઓ જાણવા મળે તો ખરેખર જાગૃત થવા માટે બહુ જરૂરી છે એક કિસ્સો એ છે કે એક બાળકની કોઈએ આંખ ફોડી નાખી હતી જે બહુ ઇમોશનલ મને ફીલ થયો અને બીજો કિસ્સો એ છે એ હું અત્યારે બંને સવાલ જોડે એટલે પૂછી રહ્યો છું કે વચ્ચે હું તમને રોકવા નથી માગતો બીજો કિસ્સો છે ભાવનગરનો જે કેસ તમે સોલ્વ કર્યો હતો અને આઈ થિંક એ કેસ એવો છે જે લોકો સુધી પહોંચે તો વધારે લોકો જાગૃત થઈ શકે છે છગન
નો કિસ્સો. બિલકુલ, એટલે બંને કિસ્સા મારા ભાવનગર જિલ્લાના સમયના છે. પહેલો કિસ્સો એક બાળકને આંખ ફોડી દેવાનો હતો ને એ બાળકને પાછી દ્રષ્ટિ મળે એમ નહોતી એ પ્રમાણે આંખને નુકસાન થયું હતું. એમાં એ વખતે એક મુંબઈની સંસ્થા એને સારવાર માટે પ્રયત્ન કરતી હતી. એ લોકો મને મળવા આવ્યા હતા અને એમણે એવું કહ્યું હતું કે અમે આ બાળક માટે અમે પ્લેનની ટિકિટ મોકલીશું, તમે એમને મોકલી દેજો. પછી એક દિવસ એમનો ફોન આવ્યો કે અમે પ્લેનની ટિકિટ મોકલી શકીએ એમ નથી, તમે ટ્રેનમાં મોકલી દેશો. એટલે અમે અમારા એક હેડ કોન્સ્ટેબલ સાથે બાળકને સાંજે રવાના કર્યો 6:30 વાગે અને લગભગ 7:30 કે 8 વાગે રાષ્ટ્રપતિ ભવનમાંથી, એ વખતે રાષ્ટ્રપતિ કલામ સાહેબ હતા અને એમના જે મેઇન જે સચિવ હતા એમનો મને ફોન આવ્યો અને એમણે મને બધું પૂછવાનું શરૂ કર્યું. એ ગુનો કોણે કર્યો છે ત્યારે પણ નહોતું સુધારણું, એ પછી પણ નહોતી સુધારણું. એટલે હું એના વિશે વાત કરવા માંડ્યો. એટલે એમણે કહ્યું એમ નહીં, તમે બાળકની સારવાર માટે શું કર્યું છે? એટલે મેં કહ્યું કે અમે એમને રવાના અહીંથી મોકલ્યા છે. થોડા દિવસ પછી ત્યાં મુંબઈમાં ડૉક્ટર નટરાજનને ત્યાં એમની સારવાર થતી હતી. એટલે એમનો મને ફોન આવ્યો કે દાનમાં મને અમને આંખ જોઈએ છે. તો એના અનુસંધાને મેં ઘણી બધી તપાસ કરી કે એને આંખ ક્યાંથી મળી શકે. એટલે મેં વલસાડમાં વાત કરી કારણ કે ત્યાં એક સારી હોસ્પિટલ, ત્યાં ભરતભાઈ દેસાઈ કરીને ત્યાં એક આરએનસી આઈ હોસ્પિટલ કરીને ચલાવે છે. એટલે એમણે કહ્યું કે અમની આ બાળક, એટલે એમણે કહ્યું કે આના માટે એમની રેટી બાળકને રેટિનાની તકલીફ હતી. એટલે એમણે કહ્યું કે રેટિના માટે અમદાવાદમાં બહુ સારા ડૉક્ટર છે. મને યાદ છે ત્યાં સુધી એમણે ભારતીબેન લવિંગિયા કરીને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર છે એમનું નામ આપ્યું, અથવા તો કામિનીબેન અવદિત છે, મોટાભાગે ભારતીબેન લવિંગિયા કરીને. એટલે એમણે કહ્યું કે આ બાળકની સારવાર કરવા માટે યોગ્ય ડૉક્ટર એ છે અને જો તમે બાળકને અમદાવાદમાં શિફ્ટ કરશો તો અમે બાળકની સારવારનો અમે બધો ખર્ચ પણ ઉપાડીશું. એટલે આ બધું, અને અમે છતાંય ડૉક્ટર નટરાજનને જો આંખની જરૂર હોય તો અમે દાન માટેની પણ વ્યવસ્થા કરી આપીશું એવી વાત થઈ. અને મેં ડૉક્ટર નટરાજનને જાણ કરી. આ વાત થઈ લગભગ 2 નવેમ્બર હતું 2004ની, મને તારીખ પણ કદાચ યાદ છે. અને લગભગ બપોરના સમયે મને પાછો પેલા સચિવનો ફોન આવ્યો કે તમે આમાં શું કર્યું. એટલે મેં આ બધું એમને કહ્યું. એટલે એમણે કહ્યું તમે એક ઈમેલ કરો. એટલે મેં તરત એ દિવસે, મેં મારી દીકરી બીમાર હતી એટલે મેં રજા લીધેલી હતી, હું તરત ઓફિસ ગયો અને મેં તરત ઈમેલ કર્યો. 2-2.5 પાનાનો ઈમેલ હતો. 3-4 દિવસ પછી ત્યાંથી એક પત્ર આવ્યો કે રાષ્ટ્રપતિજીએ તમારો ઈમેલ વાંચ્યો છે અને તમે સારું કામ કરો છો અને આ કામ આવું કામ કરતા રહો. એટલે એની અંદર જ્યારે, હા, એટલે ખુશીની વાત એ છે, એમાં આ આખી ઘટના દુઃખદ છે. ખુશીની વાત એ છે કે રાષ્ટ્રપતિ, આપણા કલામ સાહેબ જેવા રાષ્ટ્રપતિ કે જે એક બાળક માટે પોતે જાતે આટલું ધ્યાન આપે અને એક એસપી કક્ષાના અધિકારીએ જે ઈમેલ મોકલ્યો જાતે વાંચે, એ આપણને આપણા સૌના માટે બહુ ઉદાહરણરૂપ છે. બીજી જે ઘટના છે એ પણ એટલી જ દુઃખદ છે કે એ જ દિવસે, આ તમે જે દિવસની વાત કરો છો, જે દિવસે હું કલામ સાહેબને પત્ર લખું છું, એ જ દિવસે એક દીકરીનું અપહરણ થયું. બરાબર છે, એ લગભગ 6 વર્ષની દીકરી હતી અને એક માણસ એને લઈ ગયો અને પછી થોડાક દિવસ પછી અમને એની ડેડ બોડી મળી અઠવાડિયા પછી. અને અમે એને બહુ ગંભીરતાથી લીધું અને પછી અમે ઊંડાણમાં જવા માંડ્યા. તમને ખબર પડી કે આવી દીકરીઓની અપહરણની ઘણી બધી ઘટનાઓ બને છે અને અમને તરત આરોપી મળ્યો નહીં, પણ અમે, મને યાદ છે કે નવેમ્બર મહિનો એટલે દિવાળીનો સમય હતો. પછી થોડા દિવસ પછી દિવાળીની રજા હતી. દિવાળીની રજા દરમિયાન મેં જેટલા કેસો પહેલાં બનેલા હતા એ બધા કેસોની જગ્યા ઉપર જઈને મેં અભ્યાસ કર્યો અને પછી અમે સતત એમાં પ્રયત્નશીલ હતા. 4-5 મહિના પછી અમે એક આરોપીને પકડી શક્યા, લોકોના માધ્યમથી જ, લોકોની મદદથી, કારણ કે લોકોમાં ઘણી બધી જાગૃતિ આવી. અત્યાર સુધી આ કેસો તરફ આપણે એટલું ધ્યાન નહોતા આપતા, એની જગ્યાએ વધારે ધ્યાન આપતા થયા. એટલે લોકોમાંથી જે એ માણસ એક શાળા પાસે રહીને કોઈ દીકરીને લલચાવવાનો પ્રયત્ન કરતો, ત્યારે નોટ રોંગ, આઈસ્ક્રીમની લાલચ. હા, એટલે એ વખતે એ, હા, આઈસ્ક્રીમ જ આપી ત્યાં. અને એવું થયું કે એક, આપણે જેને નાના માણસો ગણીએ છીએ ત્યારે કેટલાક ઉપયોગી થાય. તમે જુઓ કે એક દીકરી એવી હતી, એ શાળામાં ભણતી, 6ઠા ધોરણમાં લગભગ ભણતી હતી અને એ દીકરીના પિતા જે છે એ ટ્રક ડ્રાઈવર હતા. એ દિવસે, એક તમે હમણાં રજાની વાત કરીને, તો એ દિવસે એના પિતા રજા પર હતા. એટલે એના પપ્પાને લઈને કીધું કે તમે મને નિશાળે મૂકવા આવશો. એક નાનકડી દીકરી માટે પોતાના પિતાનું કેટલું મહત્વ હોય છે આપણે સમજી શકીએ. તો એને લઈને ત્યાં ગઈ ત્યારે આ પેલો ભાઈ છે આરોપી, એ 3 છોકરીઓને ગુલ્ફી ખવડાવતો હતો. ઓકે, અને એ વખતે પેલી દીકરીએ કીધું કે આ માણસ છે ને અવારનવાર અહીંયા આવે છે અને અમને બોલાવતો હોય છે કે તને બદામ આપીશ એમ કહીને.
એટલે પેલા માણસને શક ગયો, એને કંટ્રોલ રૂમને ફોન કર્યો. અમારા લોકો એલર્ટ જ હતા એટલે લોકો તરત પહોંચ્યા, મને કહીને ગયા. અને ત્યાં પહોંચીને એમણે મને ફોન કર્યો કે આ માણસ શંકાશીલ લાગે છે, એટલે શંકાસ્પદ લાગે છે. એટલે મેં ત્યાં જઈને હું પણ તરત ત્યાં પહોંચી ગયો. અને પછી અમારી પાસે જે પેલી ડેડ બોડી ઉપર જે કપડું હતું ને, એ કપડું અને એ આરોપીના ઘરમાંથી અમને મળી આવ્યું. એટલે અમે પકડી શક્યા. અને અસંખ્ય કિસ્સાઓ હતા, આપણે આપણને બહુ દુઃખદ ઘટનાઓ હતી ઘણી બધી. અને અમે બધા કિસ્સાની અંદર પછી એની જે સેશન્સ કોર્ટે તેને ફાંસીની સજા કરી હતી એ પછીની મને ખબર નથી. એટલે આ જરૂરી છે, આ જે આ કિસ્સો છે સરે કીધો, એ કિસ્સામાં એવું હતું કે એક આરોપી આઈસ્ક્રીમની લાલચ આપીને છોકરીઓને પોતાની બાજુમાં બોલાવતો હતો. એટલે કેવી રીતે સજાગ આપણે સેલ્ફ ડિફેન્સ શીખવાડીએ છીએ છોકરીઓને, પણ મેન્ટલી પણ કેટલી સ્ટ્રોંગ કરવી ને આ કિસ્સા ઉપરથી આપણે સમજી શકીએ છીએ. એમાં મારે તમને એ પણ કહેવું છે કે જ્યારે અમે આને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું ને, ત્યારે શરૂઆતમાં ગામમાં ડરનો માહોલ થયો. હા, અત્યાર સુધી ફરિયાદ નહોતી નોંધાતી, અથવા તો નોંધાય તો પછી બહુ ગંભીરતાથી લેવાતી નહોતી. ત્યારે જ્યારે અમે નોંધવાની શરૂ કરી તો ગામમાંથી એવું થવા માંડ્યું કે કોઈક આવીને બાળકને ઉપાડી જાય છે. એટલે લગભગ 20-25 દિવસ એવું ચાલ્યું કે ઘણા અમને ફોન આવે કંટ્રોલ રૂમમાં કે અહીંયા બાવા આવ્યા છે, છોકરાને લેવા આવ્યા છે. પણ અમે એને એટલી ગંભીરતાથી લેવાનું રાખેલું કે ગમે ત્યારે રાત્રે 2 વાગે પણ ફોન આવે તો હું પોતે પણ જતો હતો. એટલે અમે એના પછી પણ અમારે એક બીજી દીકરીની આવી જ રીતે અપહરણ થયેલું, આ પકડાયો એ પહેલા. ઓકે. અને એ ખરેખર આ જ આરોપી હતો, આ જ આરોપી હતો. અને એ દીકરીને લગભગ 20 કિલોમીટર સુધી જે નિષ્કલંક મહાદેવ છે ગોગા તાલુકામાં ત્યાં લઈ ગયેલો. અને રાત્રે 10 વાગે એ દીકરી અમને પાછી મળેલી. પણ એ વખતે જ્યારે એ ઘટના બની તો રિપોર્ટિંગ જલ્દી થયું અને અમે બહુ જ બધું પેટ્રોલિંગ ને કોમ્બિંગ ને બધું કર્યું. એટલે દીકરી સાથે શારીરિક છેડછાડ ના થઈ, બરાબર. અને હા, એટલા માટે દીકરી સહી સલામત તમને રાત્રે બપોરની લગભગ 2 વાગે ગયેલી દીકરી રાત્રે 10 વાગે પાછી આવી, પણ દીકરી સાથે શારીરિક છેડછાડ ના થઈ. એટલે અમે લોકો એમાં સફળ થયા. તમે આ કહો છો તો ત્યારે બહુ જ વહેલા, આના ઘણા પહેલા હું તમને વાત કરું છું 2004, પણ એના 2002માં કે 2001ની સાલમાં વલસાડ જિલ્લામાં પણ એ દીકરીનું અપહરણ થયું હતું. એ દીકરી અમને 5 દિવસે મળી હતી અને ત્યાં ધારાસભ્યો સહિત લોકો એના માટે મળી જાય એના માટે માનતા માનેલી. અને 5 દિવસે એ દીકરી પણ અમને બહુ સહી સલામત મળી હતી. અને એની સાથે પણ કોઈ શારીરિક છેડછાડ નહોતી, રાઈટ. અને એને સંવેદનશીલતાથી જ્યારે આપણે લઈએ ત્યારે આખો સમાજ આપણી સાથે જોડાતો હોય છે એનો અમને અનુભવ થયો. ત્યારે અમે આટલી બધી લોકો એ માનતા માનીને એ બધું થયું હતું, એટલે આટલા બધા લોકો માનસિક રીતે એમાં ઇન્વોલ્વ હતા, છતાં પણ અમારી વિરુદ્ધમાં કંઈ નહોતું આવતું. કારણ કે અને મારા IG સાહેબ ભંડારી સાહેબ કરીને એક બહુ પ્રમાણિક અધિકારી હતા, તો રોજ મને પૂછે કે તારે આ છાપામાં તમારા વિરુદ્ધમાં કેમ નથી આવતું. તો એનું એક જ કારણ હતું કે અમને ક્યાંયથી કંઈ પણ ફોન આવે એ દીકરી માટે તરત અમે એમાં રિએક્ટ કરતા કે ભાઈ ગુજરાતમાં કોઈ પણ ખૂણે એમ કે એક દીકરી છે, તો અમે તરત જ એને ફોલો કરીને આગળની કાર્યવાહી કરતા. આ કિસ્સો ખરેખર જાણવા જેવો છે અને સમજવા જેવો છે. બીજો સર એક સવાલ એ કે તમે સંવેદનશીલતાની વાત કરી, પણ ઘણા બધા લોકોની પોલીસ જોડે સારું કામ પોલીસ કરે છે, અદ્ભુત કામ કરે છે, આ કેસ તમે સોલ્વ કર્યો એવા ઘણા કેસ પોલીસ સોલ્વ કરે છે અને દિવસ રાત કામ કરે છે. પણ ઘણા બધા લોકોની એ પણ ફરિયાદ હોય છે કે પોલીસ ક્યાંક સંવેદનશીલતા ચૂકી જાય છે, મતલબ ખરાબ રીતે એમનું વર્તન પણ હોય છે. તો આના વિશે તમારું શું કહેવું? બિલકુલ, એટલે પોલીસનું વર્તન બરાબર હોવું જ જોઈએ, તમે જેમ કીધું એમ. અને પોલીસ રાત દિવસ મોટા ભાગે કામ કરે છે, તો એ ગાળો શું કામ ખાય છે? તો એ વર્તનના કારણે. અને અમે ક્ષેત્રમાં ઘણું બધું કામ કર્યું કે પહેલેથી મારો આ પ્રયત્ન રહેતો હતો, પણ હું જ્યારે ભાવનગર જિલ્લામાં ગયો અને ત્યાં લગભગ 2.5 વર્ષ મેં કામ કર્યું, એ વખતે અમે વર્તન પરિવર્તન માટેનું જે કામ પોલીસમાં કર્યું ને, એનું અમને એવો અનુભવ થયો કે પોલીસ, મને યાદ છે કે હું એના જસ્ટ પહેલાં અમારું રેલવેમાં પોસ્ટિંગ હતું વડોદરા ખાતે, અને મને પરિમલભાઈ નથવાણી મળવા આવેલા. ઓકે. અને એમણે મેં એવું કહેલું કે મને જો કોઈ પોલીસ, આ તો હું વારંવાર બદલી થાય છે, પણ જો મને પોલીસ 10 વર્ષ આપવામાં આવે તો હું તમારી રિલાયન્સ કંપની જેવું હું પોલીસને ચલાવી શકું. અચ્છા. એવું મેં એમને કહેલું. પછી 1 મહિનામાં જ મારી ભાવનગર બદલી થઈ. અને હા, મેં એમની સાથે વાત કરતા કરતા પહેલાં મેં 10 કીધા, પછી 5 કીધા, પછી 3 કીધા, કે 3 વર્ષમાં આવું કરી શકું. પણ ભાવનગર હું ગયો અને એ કામ લગભગ અમારું 6-8 મહિનાની અંદર થઈ ગયું. અચ્છા. અને 2.5 વર્ષની અંદર પોલીસ વિશેના નકારાત્મક સમાચાર એક પણ નહીં.
જ્યાં જાઓ ત્યાં પોલીસની વાહ વાહ, લોકો આવે મીઠાઈનું પેકેટ લઈને આવે, કાગળ લઈને આવે, અમે તમારા પોલીસ સ્ટેશનમાં ગયા, અમને લોકોએ અમને આવી મદદ કરી, આમ કર્યું તેમ કર્યું. અને પછી તો અમે એવું શરૂ કરેલું કે આવું કંઈક તમે મારી પાસે કાગળ લઈને આવો, એના કરતાં જેણે તમારી સાથે સારું કર્યું એના વિશે આપણે જનરલી જે સમાજમાં ગાળો આપીએ છીએ પોલીસને, એની જગ્યાએ તમે એને ખરેખર થેન્ક યુ કહો. એટલે પછી અમે દર શનિવારે એક કાર્યક્રમ કરતા, એમાં આ રીતે પોલીસના કામથી જે લોકો ખુશ હોય એનો અમે આભાર વ્યક્ત કરવા માટે પણ અમારે ત્યાં આવતા. એટલે એ જરૂરી છે કે લીડ કોણ કરે છે, અને બીજું એ પણ જરૂરી છે કે સામે એઝ અ પબ્લિક અમારે પણ સારું વર્તન કરવું જોઈએ. હું પણ ઘણી વાર જોઉં છું કે ઘણા લોકો બહુ ખરાબ રીતે પોલીસ જોડે વાત કરતા હોય, એ પણ ના કરવી જોઈએ. અને બીજું શું છે કે તમે રોજ પોલીસને ગાળો આપો તો પછી એને એમ થાય કે આપણે સારું કરશું તો એ લોકો ગાળો જાળવાના છે, ખરાબ કરશું. પણ જો આપણે સારું કરીએ, મને યાદ છે કે સૌથી પહેલા મને આ અનુભવ 2001માં નહીં કદાચ 99માં વલસાડમાં થયેલો. એક દિવસ બહુ બધો ટ્રાફિક જામ હતો અને કોઈકે મને ફોન કર્યો, એટલે મેં એક વખતમાં તો મોબાઈલ ફોન પણ નહોતા, એટલે મેં તરત જ પોલીસને જાણ કરીને, પોલીસ ઓલરેડી રોડ ઉપર હતી જ, એટલે એ બધા લોકોએ પ્રયત્નો કર્યા અને પેલા સરસ રીતે પેલા ઉદ્યોગપતિ પહોંચી ગયા. મને યાદ છે ત્યાં સુધી અમૃતભાઈ હરિયા કરીને ત્યાં ઉદ્યોગપતિ છે, એમણે પછી કાગળ લખ્યો અને ત્યાંથી એક માણસ કાગળ લઈને આવ્યો. એટલે મેં એમને પછી એવું પૂછ્યું કે ભાઈ તમે કાગળ તો મને આપો છો, પણ જે માણસો રોડ ઉપર સારું કામ કરતા હતા એમનો તમે આભાર માન્યો કે નહીં? બરાબર છે. એટલે હું એ દિવસથી આ વસ્તુનો વિચાર કરતો હતો. અને પછી અમે એવા ફીડબેક પણ લેવાના શરૂ કર્યા. એટલે અમે જ્યારે ભાવનગર હતા ત્યારે અમે એવું કર્યું કે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી જાય છે તો એનો અમે ફીડબેક લેતા કે ભાઈ તમારી ફરિયાદ લેવામાં આવી કે ના લેવામાં આવી, અમારી સાથે વર્તન, એટલે એવા 5-10 પ્રશ્નો અમે પૂછીએ. એટલે અમારું અમે જ્યારે એને શરૂ કર્યું ત્યારે અમારા મનમાં એવું હતું કે પોલીસ સારું વર્તન તો નહીં કરે, કોઈ ફરિયાદી આવે તો પોલીસ સારું વર્તન કરે એની મને ગેરંટી નથી, ખાતરી નથી, પણ છેલ્લે ફોર્મ ભરાવતી વખતે સારું વર્તન કરશે આવી મારી અપેક્ષા હતી. પણ થયું એનાથી એકદમ જુદું જ. પોલીસ પહેલેથી છેલ્લે સુધી લોકો સાથે સારું વર્તન કરતી હતી. વાહ, બરાબર. અને મને યાદ છે કે ત્યારે આપણા શ્રી અમિતભાઈ શાહ ગૃહમંત્રી હતા, એક વાર એક વિડીયો કોન્ફરન્સ કરતા હતા, તો જુલાઈ મહિનો ચાલતો હતો અને ભાવનગરમાં 140 સાયકલ ચોરી દાખલ થયેલી. ઓહો, 140 સાયકલ ચોરી દાખલ થયેલી, જે સામાન્ય રીતે ભાગ્ય કોઈ જિલ્લાની અંદર થઈ ગઈ. એટલે અમારે ત્યાં ફરિયાદી આવે અને એની ફરિયાદ દાખલ થઈ જ જાય એવો ધીરે 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 માહોલ બન્યો. એટલે મારા પ્રયત્નોની સાથે સાથે જે ભાવનગર જિલ્લાનું એક, કારણ કે જે આપણે જે ત્યાંના રાજાઓ હતા ને એમના કારણે જે એક માહોલ હતો, હા, એ જે રીતે ત્યાંનું શાસન હતું, એક સારું રાજ્ય હતું જેના એક સંસ્કારો છે ત્યાંના, એટલે ભાવનગરને સંસ્કાર, હા, ભાવનગરને સંસ્કાર નગરી ગણવામાં આવે છે, એટલે ત્યાંના લોકો પણ જુદા છે. બરાબર છે. આજે જ હું જોઉં છું, આજે જ સવારે હું ત્યાં પંચાયત પસંદગી મંડળમાં જિલ્લાની વહેંચણી થઈ રહી છે તલાટીની, તો 2 ઉમેદવારો ભાવનગરથી હતા, એક દીકરી હતી અને એક, અને આ બધા વિકલાંગ એટલે દિવ્યાંગ ઉમેદવારો હતા. તો બંને જણનો અવાજ એવો હતો કે જે પેલા બેન હતા એને તો અમે પાછા બોલાવીને કીધું, ખરેખર તમે વિકલાંગ છો એમ, એનો એવો આત્મવિશ્વાસ, એનું બોલવું એમ. એટલે જે મેં પ્રયત્નો કર્યા એ એના કરતાં વધારે સારો પ્રતિસાદ મને ત્યાંથી મળ્યો. અને એના કારણે, એનું કારણ એ છે કે એ વિસ્તારના લોકોનું અથવા તો ત્યાંનું જે ત્યાંની જે સંસ્કૃતિ છે, બરાબર, એના કારણે એવો સારો રિસ્પોન્સ મળે. હા, એટલે રિસ્પોન્સ બી એટલો જરૂરી હોય છે. જો રિસ્પોન્સ ખરેખર પરિણામ આપણે ફાઇનલી લાવી શકીએ. અને આ પ્રેક્ટિસ બી બહુ અદ્ભુત છે. હું બહુ નાનો પડું આ કહેવા માટે, પણ આ પ્રેક્ટિસ જો દરેક પોલીસ સ્ટેશનમાં લાગુ થાય ફીડબેક વાળી, તો પણ એ બહુ અદ્ભુત વાત કહેવાય. મારા માટે હું એવું કહી શકું કે મારું એસપી તરીકેનું છેલ્લું પોસ્ટિંગ હતું. ઓકે. અને જો હું એ વસ્તુ ત્યાં ના કરી શક્યો હોત તો મારું જે એક સ્વપ્ન હતું ને કે પોલીસના વર્તનમાં બદલાવ લાવી શકાય છે, એ વિશ્વાસ સાથે મેં એસપીસી પૂરી કરી મારી. એટલે આજે હું કહી શકું કે પ્રયત્ન કરવામાં આવે તો પરિણામ આવી શકે. બિલકુલ બિલકુલ. તમે તમારા આઈડલ ગાંધીજીને માનો છો, તો ગાંધીજીમાંથી તમે શું લર્ન કરો છો? એટલે તમે ગાંધીજી એટલે માણસમાંથી મહાત્મા થવાની યાત્રા છે જી. અને એ યાત્રાની આમ એનું મુખ્ય પાસું ગણીએ તો એ વ્યક્તિએ પોતાનું આત્મનિરીક્ષણ, કંઈ પણ થાય તો પોતાની ભૂલ હોય તો એનો સ્વીકાર. એટલે એમ કે આપણી રાય જેવડી ભૂલ ને પહાડ જેવડી બતાવવી જોઈએ. બરાબર. એનાથી શું થાય કે આપણે જ્યારે સામાન્ય રીતે ભૂલ કરીએ ને પછી આપણે ભૂલ છુપાવવાનો પ્રયત્ન કરીએ, એટલે અંદરથી એક અપરાધ ભાવ હોય કે મેં ખોટું કર્યું છે. પણ જ્યારે આપણે ભૂલ કોઈકને
જાહેરમાં કહી દઈએ કે આ મારી ભૂલ છે અને હવે હું આવું નહીં કરવાનો પ્રયત્ન કરીશ. એટલે એ કામ એમણે હંમેશા કર્યું. એટલે પેલો અપરાધ ભાવ નહીં અને સતત સુધારવાનું થતું રહ્યું પોતાની જાત. એટલે એ એમણે કર્યું. અને આપણે સામાન્ય રીતે દરેક પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે ભાઈ પોલીસ તો આ રીતે જ કામ કરે કે પત્રકાર તો આ જ રીતે કામ કરે, તો ગાંધીજી સામે પણ એવું જ હતું કે દક્ષિણ આફ્રિકામાં તમે જાઓ છો, રંગ દ્વેષ બધા લોકોએ સ્વીકારી દીધો છે, એમને ટ્રેનમાંથી ફેંકી દેવામાં મતલબ એમને ઉતારી દેવામાં આવ્યા ત્યારે, અથવા તો જ્યારે એ ત્યાં દક્ષિણ આફ્રિકા પહોંચે છે ત્યારે એમને પેલી પાઘડી ઉતારવાનું કહેવામાં આવ્યું. તો એ જેમના ત્યાં નોકરીએ ગયા હતા એ લોકો એવું કીધું કે અહીંયા અમે તો કમાવા આવ્યા છીએ, બરાબર, તો આવું બધું તો સહન કરવું પડે. પણ એ વ્યક્તિ એનો સ્વીકાર નહીં કર્યો. એટલે સમાજમાં કંઈ પણ ક્યારે પણ કેવું એવું ચાલતું હોય કે જે આપણને કોઈને ગમતું નથી પણ આપણે સ્વીકારી લીધું કે આ તો આવું જ રહેશે, ગાંધીજીએ સ્વીકાર્યું નથી. એ દક્ષિણ આફ્રિકામાં એમણે ભારતીયો સાથે જે દુર્વ્યવહાર થતો હતો એનો સ્વીકાર નહીં કર્યો અને એના કારણે ત્યાં ઘણો મોટો બદલાવ લાવી શક્યા. એના માટે એમણે 15 વર્ષ સુધી આંદોલન કરવું પડ્યું, એનાથી પણ કદાચ વધારે વર્ષો સુધી, આઈ થિંક 20-22 વર્ષ આંદોલન કરવું પડ્યું. અને ભારતમાં આવીને પણ અંગ્રેજ શાસનની સામે આપણી પોતાની કહી શકાય એવી અહિંસક અને સત્યાગ્રહની પદ્ધતિથી આપણે એમનો સામનો કરી શકીએ. એટલે આ વ્યક્તિએ એ વખતના ધોરણોથી ઉપર જઈને, અને હું તો એમ પણ કહીશ કે એમણે જે અર્થતંત્રની જે વાત કરી હતી, ગ્રામ સ્વરાજની વાત કરી હતી, આપણે જ્યાં આપણે ત્યાં ઉદ્યોગ હતા, અંગ્રેજો આવ્યા પહેલાં દુનિયાની, આજે અમેરિકા દુનિયાનું 25% જીડીપી અમેરિકામાં થાય છે, અંગ્રેજો આવ્યા ત્યારે ભારત દુનિયામાં 25% જીડીપી ધરાવતું હતું. અને એવી અર્થવ્યવસ્થા કરવા માટે એમણે સૂચવેલું, આપણે કર્યું નથી એટલે આપણે એમ ના કહી શકીએ કે એમણે સૂચવ્યું તો એ સાચું જ થાત અને ના થાત, પણ એ વિકલ્પને આપણે તપાસ્યો નથી એટલું કહીશ. બરાબર. એટલે આત્મનિર્ભરતા આમ તો ખરેખર જોવા જઈએ તો ગાંધીજી વધારે એને પ્રભુત્વ આપતા હતા. કોઈ પોલિટિશિયન ક્યારે કોઈ દબાણ કરે તમારી કામગીરીમાં? નથી કર્યું ક્યારે. નહીં, પોલિટિશિયનો દબાણ કર્યું એવું તો બન્યું નથી. એમણે એમની વાત હંમેશા મૂકી છે ને, તો એ એમનું કામ પણ છે. બરાબર. એટલે લોકો એમની પાસે સાચી ખોટી કંઈ પણ રજૂઆત કરે તો એ લોકો એ વાત અમારી સુધી પહોંચાડતા હોય છે, કોઈ પણ અધિકારી સુધી પહોંચાડતા હોય છે. અને એમાં ક્યારેક સાચી ના હોય ત્યારે, એટલે એમણે ખરેખર જેટલું એ લોકો વેરીફાઈ કરી શકે કે આ જે એમની પાસે રજૂઆત આવી છે અથવા કામ આવ્યું છે તો એ કામ ખરેખર નિયમ મુજબ કરવાપાત્ર છે કે નથી, ન કરવાપાત્ર હોય એ કિસ્સામાં ન કે તો વધારે યોગ્ય છે. પણ સપોઝ એ કહે પણ છે, ઘણીવાર એમને ખબર પણ નથી હોતી, તો એ કહે છે તો જે તે અધિકારી નિર્ણય કરવાનો છે કે આ કરવાપાત્ર છે કે નહીં. ઓકે. નિષ્ફળતાથી કેવી રીતે બચવાનું છે? મતલબ ઘણી વાર એવું થાય કે આપણે જોયું છે કે કોઈ હું એક્ઝામ આપી રહ્યો છું અથવા તો મારું કોઈ કામ થઈ રહ્યું છે અને સતત નથી થતું, તો એ હું નિષ્ફળ થયો. એમાં નિષ્ફળતાની સાથે મારી જોડે આવે નિરાશા, તો આ નિષ્ફળતા અને એની સાથે આવતી નિરાશા આવી જાય તો એવા કિસ્સામાં, એવી સિચ્યુએશનમાં શું કરવાનું? હું તમને એટલે આ પૂછી શકું કારણ કે તમે મારા કરતાં બહુ અનુભવી છો અને બહુ મોટા છો, એટલે આઈ થિંક કે મને બહુ સારો અને સાચો જવાબ મળશે. હા, એટલે નિષ્ફળતા અને નિરાશા છે એ બંને સ્વાભાવિક વસ્તુ છે. એટલે કોઈપણના જીવનમાં ના આવે એવું પોસિબલ શક્ય જ નથી, અને તો રોજે રોજ આવે. આજે દિવસે તમે સવારે નક્કી કર્યું અથવા ગઈકાલે નક્કી કર્યું કે આવતીકાલે મારે આ કામ કરવું છે અને તમે ના કરી શકો સંજોગોના કારણે, તમારી પોતાની આળસના કારણે. બરાબર છે. તો એ નિષ્ફળતા જ થઈ. હવે એ નિષ્ફળતાને તમે કેવી રીતે હેન્ડલ કરીએ છીએ? એમાંથી નિરાશા પણ આવે તો એ આપણે એ નિરાશાના શરણે થવું છે કે પછી આપણે આ જે થયું અહીંયા પૂરું કરીએ, આજે જે નિષ્ફળતા મળી પૂરી કરીએ, નવું શરૂ કરીએ. બીજી વસ્તુ એ પણ સ્વીકારવી પડે કે આપણે નિરાશા મૂકીને નવી શરૂઆત કરવી જોઈએ હું કહું છું, પણ આપણે માણસો છીએ એટલે આપણને બધા જ પ્રકારની ઇમોશન થાય. એટલે આપણે નિરાશ ના થઈએ અને નિરાશ થઈએ એટલે તરત જ ઊભા થઈ જઈએ અને નવું કામ લઈ લઈએ એવું ના થાય. એટલે ક્યારેક નિરાશા લાંબી પણ ચાલે. તમારી નિષ્ફળતા કેટલી મોટી છે, તમારી આપણી અપેક્ષા કેટલી મોટી હતી એમાંથી, એના આધારે નિષ્ફળતા અરે નિરાશા લાંબી પણ ચાલે તો આપણે એનો પણ સ્વીકાર કરવો પડે. અને ધીરે નવું જે કરવાનું છે એના ઉપર જ્યારે આપણે ભવિષ્ય તરફ નજર કરીએ ત્યારે આપણે આજે જ્યાં અટવાયા છીએ ત્યાંથી બહાર નીકળવાની શક્યતા વધતી હોય છે. ઇફ યુ કેન આન્સર, તમારી જોડે એવું ક્યારે થયું નિરાશા આવી હોય એવું કોઈ? ઘણી બધી હોય, રોજે રોજ. એટલે પહેલી વસ્તુ તો મેં આ જે સિવિલ સર્વિસ પરીક્ષા છે એમાં 4 વાર હું પ્રિલિમ પાસ થયો છું. ઓકે.
પહેલી વાર હું મેઇન પરીક્ષા પછી ઇન્ટરવ્યુ નથી આવ્યો, ત્રણ વાર મેં ઇન્ટરવ્યુ આપ્યા છે, બે વાર સિલેક્શન થયું છે, તો આ દરેક તબક્કે નિરાશા આવી છે. જે દિવસે આઈપીએસમાં પસંદગી થઈ એ પણ મારા માટે નિરાશાની જ ઘટના હતી. તો અને એવા આજે પણ નાની મોટી નિરાશાઓ રોજ આવતી હોય એમ. એની જોડે ડીલ કરવાનું. હા, અને રોજ દાખલા તરીકે આજે હું જે અસરકારકતાથી ઓફિસમાં મારું કામ કરવા માંગતો હતો એટલી અસરકારકતાથી કામ મેં આજે નથી કર્યું. જુનિયર ક્લાર્કની એક્ઝામમાં ગેરરીતિ થઈને એના પછી તમે જે રીતે મોરચો સંભાળ્યો, સુચારુ રૂપે એક્ઝામ પાર પાડી, જે નિરાશ થઈ ગયા હતા યુવાનો, ફરી એકવાર આશાની કિરણ જાગી. તો તમે યુથને સર કંઈ કહેવા માંગો છો? યુથને તો એ જ કહેવાનું છે કે સંઘર્ષ તો દરેકના જીવનમાં હોય છે. અમે આટલા બધા મતલબ આટલા જીવનના આ પડાવે પહોંચ્યા છીએ, ઘણા બધા લોકોની નજરમાં અમે સફળ, મારી જેવી વ્યક્તિ સફળ ગણાતી હશે, તો અમારે પણ પોતાના સંઘર્ષો રોજ હોય છે. બરાબર, દરેકને પોતાના સંઘર્ષ હોય છે. એટલે યુવાનના કિસ્સાની અંદર તેણે ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે, ખાસ કરીને સૌથી પહેલી સમસ્યા રોજીની હોય છે. એટલે યુવાનને બહુ બધું પડકારજનક લાગે. યુવાનમાં એટલી બધી શિસ્ત પણ આવતા આવતા, જેમ અમારામાં આ દિવસે આટલા વખતો પછી જે ડેવલપ થઈ હોય એમનામાં ના હોય, એટલે એમણે સતત મથતા જ રહેવાનું છે. અને એમાં નિષ્ફળતા પણ સ્વાભાવિક રીતે આવવાની છે, અને એમાં નિરાશ થવાની પણ શક્યતાઓ રહેવાની છે, અને એમાં દર વખતે ઊભા થવાનું છે. મારી દ્રષ્ટિએ યુવાનો માટે તો આ જ સંદેશો છે. પોલીસ કારણ વગર કોઈની ઉપર હાથ ઉપાડી શકે? હા, તમે ઘણા સમયથી ડિપાર્ટમેન્ટમાં નથી, જસ્ટ આસ્કિંગ. ના ના, બિલકુલ નહીં. એટલે એમાં પોલીસ હાથ ના જ ઉપાડી શકે. અને હું મારું તો બહુ સ્પષ્ટપણે માનવું છે કે પોલીસે હાથ ઉપાડવાનું કામ જ નથી પોલીસનું. અને એના કારણે એટલે કોઈએ પણ એવું કામ નહીં કરવું જોઈએ કે જે નિયમની વિરુદ્ધમાં હોય. નિયમની વિરુદ્ધમાં કામ કરવાથી, હું તમને એક દાખલો જ કહીશ, બરાબર છે, પણ એ કહું એ પહેલાં, નિયમ વિરુદ્ધ કામ કરવાથી શું થાય કે આપણે પોતે આપણે પોતાની બચાવ કરવાની સ્થિતિ આવે. એટલે જ્યારે અમે હું ભાવનગર ગયો ત્યારે ત્યાં બહુ સ્થિતિ સારી નહોતી. એટલે હું દર એકાંતરા દિવસે સાંજે 5-1 વાગે અમારા 4 પોલીસ સ્ટેશન હતા, એના ઇન્સ્પેક્ટરની મિટિંગ કરતો હતો. ઓકે. તો અમારા એક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે એવું કહ્યું કે સર, આપણે અમુક આરોપીઓને પકડ્યા છે, એની જરા જાહેરમાં પરેડ કરીએ. એટલે અમારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI હતા, કમનસીબે આજે નથી રહ્યા આપણી વચ્ચે. તો એ વખતે અમારા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુખદેવસિંહ ઝાલા કરીને PI હતા. એટલે એમણે કહ્યું કે સર, આવું ન કરાય. એમ આપણે જે રીતે કામ કરીએ છીએ, આ મારા માટે પણ લર્નિંગ હતું. બરાબર છે, કારણ કે પોલીસમાં તમે જે કહો છો ને કે ભાઈ આમ દંડાથી ડર ઊભો કરવો, એવું એક સામાન્ય કલ્ચર છે. અને એક પોલીસ IPS, એક ચેલેન્જિંગ એન્વાયરમેન્ટમાં કોઈક IPS અધિકારીને આવું સજેશન આવે તો એ સજેશનને ઠુકરાવવું કે કેમ, એવું એક મિનિટ વિચાર કરવો પડે એવું એ વાતાવરણ હતું. એ વખતે એમણે આ વસ્તુ કહી, અને એ વસ્તુ મારા માટે પણ શીખવાની વસ્તુ હતી. એટલે હું એમાંથી એ શીખ્યો છું, અને આજે હું એમ જ કહીશ કે પોલીસે જો ગાળો ના ખાવી હોય, અથવા તો પોલીસે જેલમાં ના જવું હોય, અથવા તો પોલીસે કોઈ ઇન્ક્વાયરી ફેસ ના કરવી હોય, તો પોલીસે કાયદેસરનું કામ પ્રોફેશનલી કેવી રીતે કરવું એ શીખવું, અને આવી જે આવા બધા શોર્ટકટ્સ છે એ શોર્ટકટ્સથી દૂર રહેવું. આજે કાયદો ઘણીવાર અપૂરતો પણ હોય છે. દાખલા તરીકે આપણે આરોપીને ઇન્ટ્રોગેશન કરવાનો આપણી પાસે સમય નથી. આપણી પોલીસ લો એન્ડ ઓર્ડરમાં એટલી બધી રોકાયેલી છે કે ઇન્ટ્રોગેશન કરવાનો સમય ના હોય, અને એને વધારે સમય મળે નહીં, એટલે ટૂંકા રસ્તે જે કહ્યું એમ હાથ ઉપાડીને પણ કન્ફેશન મળવાનો પ્રયત્ન કરે. તો જ્યારે પોલીસ આ બધું બંધ કરશે ત્યારે કાયદામાં પણ જરૂરી ફેરફાર કરવા પડશે, ઇન્વેસ્ટિગેશન માટેની અલગ વિંગ શરૂ કરવી પડશે. તો મને એમ લાગે છે કે પોલીસમાં આ પ્રકારના સુધારો કરવાનો સમય આવી ગયો છે. ઓકે. અને પોલીસ આ પ્રકારના શોર્ટકટ બંધ કરી દે તો આ સુધારો ઝડપથી આવશે. અને પોલીસ આ સુધારો આવશે તો પોલીસ વધારે સારું પ્રોફેશનલી કામ કરશે, અને એટલી સમાજમાં વધારે સારી સુરક્ષા થશે. યસ સર. અચ્છા, વાંચવાનો સમય મળે સર તમને? વાંચવાનો સમય તો એટલો બધો નથી મળતો, પણ વાંચવાનો આમ શોખ છે એટલે ક્યારેક ક્યારેક વાંચી લઈએ. બરાબર છે. અત્યારે હવે એવું થયું છે કે
યુટ્યુબ પર ઘણું બધું સાંભળતો હોઉં છું, એટલે અને એના માટે મને હું સમય નથી આપતો, પણ ક્યાંક ચાલવા જતો હોઉં, ક્યાંક મુસાફરી થતી હોય ત્યારે ગાંધીજીની આત્મકથા મેં 3-1 વાર સાંભળી છે મુસાફરી દરમિયાન, તો હવે સાંભળવાનું વધારે થાય છે. અચ્છા, એનો બી મને જ્યાં સુધી ખબર છે યુટ્યુબ બી તમે બહુ સમય સુધી નતા વાપરતા, પછી તમારા ડોટરે તમને કહ્યું કે આવી કોઈ વસ્તુ છે ને પછી તમે યુઝ કરવાનું ચાલુ કર્યું. એટલે એ લગભગ આઈ થિંક મેં શરૂ કરી 2019 એપ્રિલમાં, એના 6 મહિના પહેલાથી મને એ કહેતી હતી કે એક શશી થરૂરનો દેશના ભાગલા વિશે અથવા આપણા દેશમાં જે એક બહુ વિડીયો મને યુટ્યુબ પર સાંભળવાનું કહેતી હતી. સાંભળ્યા પછી મને લાગ્યું કે આ મીડિયમ પણ બહુ અસરકારક છે, અને ફાયદો એ થાય છે કે હવે ચાલતા ચાલતા તો વંચાય નહીં, પણ ચાલતા ચાલતા સાંભળી શકાય, સાંભળી શકાય બરાબર. એટલે મને એમ લાગે છે કે રોજ 1.5 કલાક હું કંઈક ને કંઈક સાંભળી લેતો હોઉં. હું છાપું નથી વાંચતો, મેં ક્યારેય છાપું નથી વાંચ્યું, પરીક્ષા આપતો ત્યારે નહોતો વાંચતો અને ત્યારે પણ નથી વાંચ્યું. એટલે એ રીતે મને બહારની દુનિયાની બહુ ખબર નહોતી રહેતી, પણ હમણાં જ્યારથી યુટ્યુબ શરૂ કર્યું છે અને એમાં પણ હું બધું ક્વોલિટી વસ્તુ સાંભળું છું. મને યુટ્યુબમાં કંઈક સજેશન આવી જાય જોઈ લો એવું તો ક્યારેય નહીં હોય. હા, એમાં બી અલ્ગોરિધમ હોય, મતલબ ઇન કેસ સર તમે કંઈક જોવો છો, લાઈક કરો છો, તો તમને એ જ બતાવશે, બીજું કંઈ એક્સ્ટ્રા નહીં બતાવે. તો અત્યારે મને ગઈકાલે કોઈ કહેતું હતું કે આજે અમદાવાદમાં 14 ઓક્ટોબરે જે ભારત પાકિસ્તાનની મોટેરા સ્ટેડિયમમાં મેચ છે, એ મેચ વિશે મને એવું યાદ આવ્યું કે જ્યારે મોટેરા સ્ટેડિયમમાં પહેલી ક્રિકેટ મેચ રમાઈ ને, એ પહેલાં હું ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળતો અને મને એમ લાગતી કે ક્રિકેટ બહુ એક્સાઇટિંગ ગેમ છે, મને બહુ શોખ હતો. પણ મોટેરાની પહેલી મેચ એવું થયેલું કે મારી કોલેજમાં કોઈને કોઈ કારણસર પરીક્ષા પોસ્ટપોન થઈને કોલેજ બંધ હતી. ઓકે, બે કે 3 દિવસ કે 4 દિવસ આઈ થિંક 4th દિવસે મેચ પૂરી થઈ ગઈ. એ મેચ મેં જોયેલી અને એ દિવસથી મેં નક્કી કર્યું કે ક્રિકેટની મેચ પણ નહીં જોવાની, એના સમાચાર પણ નહીં સાંભળવાના, અને આજ સુધી નથી સાંભળ્યા. કેમ કેમ? કારણ કે એ સમય આવી ધીમી રમતમાં, એટલે મને બહુ આશ્ચર્ય થાય છે કે આટલા બધા લોકો ટિકિટ માટે પડાપડી કરવી પડે. બરાબર છે, એટલે ટીવી ઉપર જ્યારે પેલું કટ થઈને રિપ્લાય નામ શોર્ટ બતાવે ત્યારે આપણને એવું લાગે કોહો કેટલું એક્સાઇટિંગ છે. અમે તો ટીવી જોયું જ નહોતું, ટીવીમાં પહેલી વાર જોઈ. ઓકે, એ પહેલા પેલી આમ કોમેન્ટ્રી હતી. કોમેન્ટ્રી હતી, યસ યસ યસ, એ બી ઉત્સાહથી કહેતા હોય. હા, બહુ જ ઉત્સાહ હતી. યે છક્કા લગાયા, હા, ઉન્હોને ઘુમા દિયા ઓર ગેંગ ગેંગ જા રહી હૈ બાઉન્ડ્રી બાઉન્ડ્રી કે ઉસકે પછી પછી દો ખિલાડી બહુ જ એક્સાઇટમેન્ટ સાથે કહેતા હતા. એટલે આપણને એવું લાગે, આપણે ઇમેજિન કરીએ કે ગ્રાઉન્ડ ઉપર આવું થતું હશે. હું બી જયારે ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ ક્રિકેટ આપણા મોદી સ્ટેડિયમમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા ગયો ત્યારે મને બી સેમ વસ્તુ થઈ હતી. કારણ કે એક તો દેખાય નહીં તમને, બહુ દૂર હોય, અમે બી પાછળ બેઠા હતા, એટલે એ બી બહુ વાત સાચી. પછી આઈ થિંક અમે એક બહુ નાનકડી T20 મેચ એકવાર જોવા ગયેલા અમદાવાદમાં આ સ્ટેડિયમમાં, ત્યારે પણ મને નીરસ એમ લાગેલી, ત્યારે પણ મને વેસ્ટેજ જ લાગેલો. રાઈટ, એટલે મારી દીકરી જોવા માંગતી હતી એટલે હું એની સાથે ગયો હતો અને અમે બંને પાછા આવીને જ નિર્ણય કર્યો કે આ જોવા જેવી વસ્તુ. IPS હસમુખ પટેલની જર્ની વિશે તો તમે સાંભળી ચૂક્યા છો અને આ ઇન્ટરવ્યુમાં પણ સાંભળવાના છો. એમના સ્ટ્રગલ, એમની સિદ્ધિઓ બધા વિશે તમને ખબર છે, પણ કેટલાક એવા સવાલ છે જે તમને નહીં ખબર હોય અને હું એમને પૂછવાનો છું અને પૂછવાનું આપણે શરૂ કરીએ. સર, તમારું સૌથી ફેવરેટ મૂવી? 3 ઇડિયટ, બીજા ઘણા બધા મૂવી છે પણ 3 ઇડિયટ. ઓકે, સૌથી પ્રિય પુસ્તક? ગાંધીજીની આત્મકથા. હા, એમાંથી ઘણું બધું શીખવાનું છે. સૌથી પ્રિય સ્થળ ભારતમાં અને ગુજરાતમાં? ભારતમાં હિમાલય, ગુજરાતમાં દક્ષિણ ગુજરાત ડાંગ. ડાંગ બહુ અદ્ભુત જગ્યા છે. ડાંગ ડાંગ અને દક્ષિણ ગુજરાત આખું, દક્ષિણ ગુજરાત આખું, નવસારી, ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લો. ફેવરેટ સિંગર? ફેવરેટ સિંગર લતા મંગેશકર. હવે આ મારો ફાઇનલ અને છેલ્લો સવાલ. IPS હસમુખ પટેલને એક દિવસના પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો તમે શું ચેન્જ કરો? શિક્ષણ, શિક્ષણ, લોકોને સસ્તું શિક્ષણ મળે અને ગુણવત્તાવાળું શિક્ષણ મળે. સર, થેન્ક યુ સો મચ અમને ટાઈમ આપવા માટે. મને ખબર છે કે ખૂબ જ અદ્ભુત ઇન્ટરવ્યૂ ગયો છે, બહુ લોકોને બહુ બધું જાણવા મળશે અને શીખવા મળશે, એટલે હું ફરી એકવાર તમને કહું છું કે થેન્ક યુ સો મચ અમને ટાઈમ આપવા માટે. તમારો પણ, તમારો અને તમારી ચેનલનો ખૂબ ખૂબ આભાર, કારણ કે જ્યારે આ રીતે વાત કરવાની તક મળે ત્યારે મારા માટે પણ ઘણી બધી વસ્તુઓ ખુલતી હોય છે, અને ખાસ કરીને તમારો પોતાનો ઉત્સાહ પણ, તમારી પોતાની વાત કરું કે તમે બહુ ઉત્સાહથી ઇન્ટરવ્યુ લીધો. થેન્ક યુ સર, થેન્ક યુ.